जय श्री कृष्ण। गुड मॉर्निंग। केम छे पहला तो बताने। अन लॉकडाउन टू चाली रही है अत्यारे। आ पूछू खूब जरूरी रहे छे। पहला तो बार साइंस में पास थई अने पोताना जीवन में एक नव स्टेप एड करवा जई रह्या छे एवा विद्यार्थी मित्रों ने खूब खूब शुभेच्छाओ के जेमने बार साइंस में खूब ज एवी मेहनत करी अने पोतानी कारकिर्दी ने આગળ વધારવા તરફ સારો એવો પ્રયત્ન કરેલો। જે વિદ્યાર્થી મિત્રોએ આગળ કોલેજમાં એડમિશન આપણી કોલેજમાં એડમિશન લીધેલું છે શ્રી ઉમિયાજી મહિલા સાયન્સ કોલેજ ધ્રોલ, તો આજથી આપણે બીએસસી સેમેસ્ટર 1 ને ધ્યાનમાં રાખીને વિડીયો લેક્ચરિંગનો પ્રારંભ કરી રહ્યા છીએ યુપીઈટી ઈ લર્નિંગ પ્લેટફોર્મ। આઈ થિંક ફર્સ્ટ કોલેજ છે કે જે ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે આપી રહેલી છે। આની પહેલા આપણે બીએસસી સેમેસ્ટર 5 નું સારી રીતે ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે એમાં આગળ વધી રહ્યા છીએ, એ જ રીતે બીએસસી સેમેસ્ટર 3 નો પણ પ્રારંભ કરી ચૂકેલો છે અને હવેથી બીએસસી સેમેસ્ટર 1 કે જેનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ। સો નાઉ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ કે હાઉ ટુ એપિયર ઇન બીએસસી ઓર હાઉ ટુ કન્ડક્ટ ધ લેક્ચર ઓફ પર્ટિક્યુલર પ્રોફેસર। વરી પાછો પેલો જ પ્રશ્ન મગજમાં થયો, સર આ તમે ઇંગ્લિશ ક્યાંથી ચાલુ કરેલું? વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જો બીએસસી સેમેસ્ટર 1 ની ખાસ વાત કરવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે મૂંઝવતો તો એક પ્રશ્ન એ હોઈ શકે, હું એવું નથી કે તો છે જ, એમ હોઈ શકે કે સ્ટાર્ટિંગ લેવલે જે અભ્યાસક્રમ છે એ ઇંગ્લિશ મીડિયમમાં છે, તો સ્ટાર્ટિંગ લેવલે થોડીક ડિફિકલ્ટીઝ જે છે એ એરાઈવ થાય, એટલે કે ડિફિકલ્ટીઝ છે એ આગળ થોડીક થોડીક લેંગ્વેજને ધ્યાનમાં રાખીને રહે। ઇંગ્લિશ છે કમ્પલસરી તો છે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કમ્પલસરીની સાથે સાથે જો એને એવી રીતે એપ્લાય કરશી કોઈ પણ પર્ટિક્યુલરલી સબ્જેક્ટમાં તો ઇંગ્લિશમાં છે જરાય પ્રશ્ન આવશે નહીં। ડિપેન્ડ્સ ઓન સોર્સ, વિચ ટાઈપ ઓફ સોર્સ યુ હેવ ઓર હાઉ ટુ યુઝ ઇટ, ઇટ્સ અ મેઇન ક્વેશ્ચન। એટલે કે સોર્સનો ઉપયોગ કેમ કરવો, જેમ કે એક સ્ટોરી કહું, સોર્સને ધ્યાનમાં રાખીને સમજો। એકવાર મારા જેવા એક સાહેબ હતા, એ રણમાં ગયા, હવે રણમાં જતા હતા, એટલે રણમાં આપણે ખબર છે એક પણ પ્રકારના વૃક્ષો હોય નહીં, તો પ્રશ્ન મગજમાં શું થાય, એ સરને મગજમાં પ્રશ્ન થયો, જો આપણે સોર્સ તરફ જઈ રહ્યા છીએ સોર્સનો યુઝ કેમ કરવો અને લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે એ કઈ રીતે લઈ આવવો, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે। એવું જરાય નથી કે જેને 12th સાયન્સમાં ઓછા પર્સન્ટેજ આવ્યા એ પોતાની કારકિર્દીમાં ક્યારેય આગળ ન વધી શકે। ઘણા બધા સ્કોપ, ઘણા બધા સ્ટેપ લાઈફમાં, ઘણી બધી રીતે હવે જો ને તમારી પાસે ઘણા બધા રસ્તા, તમે જે ધારશો એ તમે કરી શકશો, પણ મેઇન ક્વેશ્ચન એ છે કે શું ધારવું, વિચ ટાઈપ ઓફ સોર્સ વી કેન યુઝ, કેવા પ્રકારના સોર્સનો ઉપયોગ કરો, તો આ સોર્સને અનુલક્ષીને સોર્સ શું થઈ શકે, સોર્સ શું છે। તો એ સર છે એ રણમાં ગયા, હવે સરને મગજમાં તરત એક પ્રશ્ન થયો કે જંગલ હોય ત્યાં તો ઘણા બધા ઘટાદાર વૃક્ષો હોય, રણમાં તો કઈ વૃક્ષો હોય નહીં એ તો આપણે બધાને ખ્યાલ છે। તો એને એક પ્રશ્ન એવો પાછો થયો કે જો હું અહીંયા વૃક્ષો વાવવાનું ચાલુ કરું તો આ રણ છે એને બી હું જંગલમાં કન્વર્ટ કરી શકું અથવા તો આગળ વધારી શકું, એમ કે જેથી આ રણ છે બંજર જમીન જે છે એ એમને રહે નહીં। પણ આપણે ખબર છે કે વૃક્ષ વાવવા માટે બેઝિકલી વસ્તુ શું જોઈએ, પાણી, મિનિમમ રિક્વાયરમેન્ટ, આપણે મિનિમમ નહીં મેક્સિમમ રિક્વાયરમેન્ટ છે એ આપણી પાસે પાણી જોઈએ, પર્ટિક્યુલરલી રણ હોય એમાં તો ચાલુ એવું પાણી જોઈએ, કારણ કે ત્યાં વરસાદનું જે પ્રમાણ છે એ એકદમ ઓછું હોય એટલે પણ પાણી તો હતું નહીં। હવે તો સર હિંમત હારી ગયા કે ભાઈ આપણા ત્યાં વૃક્ષારોપણ છે, અહીંયાથી વૃક્ષ છે અને મારે જે ધંધાર જે ઘટાદાર મારે જે જંગલ બનાવવું છે, ઘટાદાર વૃક્ષો મારે જે વાવવા છે એ હું અહીંયા વાવી શકીશ નહીં, એટલે ધીમે ધીમે પછી આગળ વધતા ગયા, વિચારમાં આગળ આગળ જતા ગયા, તો 2-3 કિલોમીટર ચાલ્યા ને તો અહીંયા એક કૂવો દેખાણો,
કુવામાં એકદમ સલોસલ પાણી ભરેલું હતું. તો વરી પાછો બીજો પ્રશ્ન આવ્યો કે ડોલ કે પાણી મારે કેમ બહાર કાઢવું, એ પ્રશ્ન બહાર કેમ કાઢવું, એના માટેનું ત્યાં કઈ સાધન સામગ્રી હતી નહીં. લાઈફ પણ એના જેવી જ છે મિત્રો, કે તમારી પાસે કોઈ દિવસ કમ્પ્લીટ સોર્સ હોય એવું તમે કોઈ દિવસ આશા ન રાખી શકો. તમારી પાસે જે મિનિમમ લેવલના સોર્સિસ છે, આ મિનિમમ લેવલના સોર્સિસ નો ઉપયોગ કરીને લાઈફમાં હંમેશા આગળ વધવાનું હોય છે. અને લાઈફ છે એ વન ટાઈપ ઓફ સાયકલ ઓફ ટાઈમ, ટાઈમનું ચક્ર, સમય ચક્ર. આપણે મહાભારતમાં નથી જોતા, મેં સમય હું સમય છે એ પણ સમયથી બાકાત નથી રહેતો, એને પણ સમયનું મૂલ્ય ચૂકવવું જ પડે. તો જ્યારે નવા પ્લેટફોર્મ ઉપર આગળ વધી રહ્યા છો ત્યારે કંઈક એક એવો નક્કી કરીએ, એવું કંઈક આપણે વિચારીએ કે જેથી તમારી તો લાઈફ સુધરે, સાથે સાથે તમારા ફેમિલીની પણ લાઈફ સુધરે. આ બધી વસ્તુને જ્યારે આવરી લેવામાં આવે, ફર્સ્ટ થિંગ ઇઝ ઇંગ્લિશ, અનધર પોઈન્ટ ઇઝ સોર્સિસ, કયા પ્રકારનો સોર્સ છે, કઈ રીતે યુઝ કરવો. જેમ કે અત્યારે ઓનલાઈન વિડીયો લેક્ચર આવે છે તો ઘણા બાના દેતા જ હોય છે, સર ક્લિયરિટી નથી આવતી, નેટવર્ક નથી આવતું, ઘણા બધા બાના દેતા હોય છે. જેને કરવું જ છે એ ગમે એ રીતે સોર્સિસ નો યુઝ કરીને, ઓરથી ગમે એ રીતે નેટવર્ક નો યુઝ કરીને, ગમે એ રીતે સિગ્નલિંગ મેળવીને આગળ વધી જ રહ્યા છે. જાણીને આશ્ચર્ય થશે, લાસ્ટ ટાઈમ સીબીએસસી નું રિઝલ્ટ આવ્યું, એક સ્ટુડન્ટને 80% સીબીએસસી માં આવેલા, જેના પિતા મજૂરી કરતા, અને એ સ્ટુડન્ટે ફૂટપાથની લાઇટ, જે સ્ટ્રીટ લાઇટ હોય એની નીચે બેસીને, એની નીચે અથાગ પરિશ્રમ કરીને સીબીએસસી માં 80% લીધેલા. હું એવું જરાય નથી કહેવા માંગતો કે વિદ્યાર્થી છે એકવાર ઓછા પર્સન્ટેજ આવ્યા ત્યારબાદ એ કાંઈ ન કરી શકે, ઘણું બધું કરી શકે, પણ મેઇન જે પોઈન્ટ છે એ મગજમાં આવતા વિચારો છે. આપણી પાસે મોબાઈલ છે, આપણે ઘણી બધી રીતે એનો યુઝ કરી જ છીએ ને, વોટ્સઅપ છે, બીજા કોઈ પણ સોશિયલ મીડિયાસ છે, ફ્રેન્ડ સાથે વાત કરવામાં ઘણી બધી જગ્યાએ આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. તો સાચી અને સારી રીતે કેમ યુઝ કરવો એ એક મેઇન ક્વેશ્ચન છે. તો આટલા મુદ્દા જે હતા એ બીએસસી માં પ્રવેશ જે તમે મેળવેલો એમાં ધ્યાન રાખવા બાબતના મુદ્દા હતા. હવે નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ કે વિચ ટાઈપ ઓફ સબ્જેક્ટ આર પ્રેઝન્ટ ઇન અવર સિલેબસ ઓર ઇન અવર કોલેજ, ક્યાં ક્યાં પ્રકારના સબ્જેક્ટ છે ઓફર કરવામાં આવે છે આપણી કોલેજમાં. ફર્સ્ટ મેઇનલી આટલા સબ્જેક્ટ તો હોય જ છે, ખ્યાલ જ છે બધાને, ફિઝિક્સ, નેક્સ્ટ ઇઝ કેમેસ્ટ્રી, મેથ્સ, અથવા તો બાયોલોજી હતું એની જગ્યાએ આપણી પાસે હવે કોલેજમાં છે માઇક્રોબાયોલોજી એન્ડ ઇંગ્લિશ. ધીસ આર ધી સબ્જેક્ટ વિચ ઓફર અવર કોલેજ, જે તમને ખ્યાલ છે એડમિશન મેળવેલ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, માઇક્રો એન્ડ ઇંગ્લિશ. જેમ જેમ વિડીયો લેક્ચરિંગ આગળ વધતા જશે એમ એમ પર્ટિક્યુલરલી જે કોઈ પણ પ્રોફેસર હશે એ આવીને તમને કહેશે કે ફિઝિક્સના સિલેબસમાં કેનો કેનો સમાવેશ કરવામાં આવેલ છે, કેમેસ્ટ્રીમાં, મેથ્સમાં ઇવન શું છે, માઇક્રોમાં શું છે અને ઇંગ્લિશમાં શું છે. આની સાથે સાથે આપણી કોલેજમાં ડ્યુરિંગ ધી સેમેસ્ટર ઘણા બધા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના જે છે પેપર પણ લેવામાં આવે છે. ખાસ કરીને કાનાણી સર જે છે એમાં સારો એવો કોમ્પિટેટિવ એક્ઝામને રિલેટેડ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને સ્ટુડન્ટને સારી એવી રીતે કાનાણી સર, ઇવન આપણા કોલેજના જે એમડી છે ઘોડાસરા સર, એક્સ આઈએએસ એન્ડ કલેક્ટર ઓર ધી ચેરમેન, એક્સ ચેરમેન ઓફ એસટી નિગમ, એ પણ પર્ટિક્યુલરલી કોમ્પિટેટિવ એક્ઝામ જેવી કે આઈબીપીએસ, જીપીએસસી, યુપીએસસી માટે સારો એવો ઇન્ટરેસ્ટ ધરાવે છે અને વિદ્યાર્થીઓને અવારનવાર મોટિવેટ કરતા હોય છે. તો કાનાણી સર સેમેસ્ટરમાં આઈ થિંક એવરી સેટર્ડે અલગ અલગ પ્રકારના પેપર છે એ લેતા હોય છે, જેમ કે જીકે, ઇંગ્લિશ, મેથ્સ, આવા ઘણા બધા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝના જે કોર્સિસ છે ઓર ધી પેપર્સ છે એ આપણે સેમેસ્ટર દરમિયાન છે એ કન્ડક્ટ કરતા હોય છે. એની સાથે સાથે પ્રેક્ટિકલ તો ખરા જ, કારણ કે અત્યાર સુધી જે તમે પર્ટિક્યુલર સાયન્સના સબ્જેક્ટમાં જે તમે ભણેલા છો
એ ઓનલી થિયરીટિકલ બેઝ હોય છે. જેમ કે મિનિમમ એક્ઝામ્પલ થઈ તો એમાઇન વાળા ચેપ્ટરમાં કાર્બલ એમાઇન કસોટી આવતી, એ પ્રેક્ટિકલી કેમેસ્ટ્રીમાં કરવાની રહ્યા. રિમાર્ટીમાન કસોટી આવતી હા કે ના, એ પણ પ્રેક્ટિકલી કરવાની રહ્યા. ફિઝિક્સમાં પીએનપી જંકશન ડાયોડ ભણતા, એનપીએન જંકશન ડાયોડ ભણતા, ફિઝિક્સમાં એના પ્રેક્ટિકલ કરવાના આવે રહેશે. તો આમ બીએસસીજી છે એક પ્રકારનો પ્યોર સાયન્સ છે, એની સાથે સાથે એને કેમ એપ્લાઇડ કરવું એ પણ પ્રેક્ટિકલમાં આપણે શીખીશું. તો આ બધા પાસાને જ્યારે ધ્યાનમાં રાખવામાં આવે, બધા પાસા જ્યારે ભેગા કરવામાં આવે, ત્યારે આખો બીએસસી નો કરિક્યુલમ છે બને છે. વિધાઉટ ધીસ પોઈન્ટ વી કાન્ટ મેક અ કરિક્યુલમ ઓફ બીએસસી, એટલે આખો બીએસસી નો સિલેબસ છે પેટર્ન કરી શકાતો નથી. તો આમ ધીમે ધીમે આપણે બીએસસી સેમેસ્ટર વન માં વિડીયો લેક્ચરમાં આગળ વધતા રહેશું. નેક્સ્ટ લેક્ચર છે એ શિડ્યુલ વાઇઝ છે, શું એનું શિડ્યુલ છે એ તમને જ્યારે ગ્રુપ બનાવવામાં આવશે ત્યારે એમાં તમને સેન્ડ કરવામાં આવશે કે ભાઈ આ તારીખે આનો આનો લેક્ચર છે, આ તારીખે આ સબ્જેક્ટનો, આટલા આટલી મિનિટનો લેક્ચર હશે, એ બધું તમને અપડેશન અપડેશન આપવામાં રહેશે. બીજી વસ્તુ, જરા એવું જરૂરી નથી કે અમે 8 થી 1 કીધું હોય એટલે 8 થી 1 જ વિડીયો જોવા. યુટ્યુબમાં પબ્લિકલી વિડીયો છે અપલોડ કરવામાં આવશે, તમને મજા આવે ત્યારે તમે વિડીયો છે જોઈ શકશો અને તમને મજા આવે ત્યારે તમે વાંચી શકશો વિધાઉટ એની એપ્લિકેશન, એટલે જરાય એવું જરૂરી રહેતું નથી. તો આમ ધીમે ધીમે આપણે યુપીટી લર્નિંગ પ્લેટફોર્મમાં આગળ વધતા રહીશું કે જેથી તમારા સિલેબસમાં કઈ અસર ના આવે, તમને ખબર પણ પડે કે એક્ચ્યુઅલી કન્ડિશન જે ટીચિંગની છે શું છે. કારણ કે એ અગત્યનો મુદ્દો હોય છે, ઘણા બધા પોઈન્ટ ઉભા કરેલા હોય છે, ઘણા બધા પોઈન્ટ છે એ વિદ્યાર્થી જીવન માટે જરૂરી હોય છે કે ભાઈ શું ભણાવે છે, કેવું ભણાવે છે. તો એ અહીંયા તમને વિડીયો લેક્ચર શું છે એ જાણવા મળશે, શું એક્ચ્યુઅલી એનો એક્સપિરિયન્સ છે એ તમને અહીંયા બીએસસી સેમેસ્ટર 1 માં છે એ ખ્યાલ આવી જશે. નેક્સ્ટ લેક્ચર મારું અને રવિ સરનો રહેશે કેમેસ્ટ્રીનો, કે જેમાં તમને ખ્યાલ આવી જશે કે એક્ચ્યુઅલી છે કેમેસ્ટ્રી કેમ ભણાવવામાં આવે, એક્ચ્યુઅલી ફિઝિક્સ છે કેમ ભણાવવામાં આવે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધીમે ધીમે આગળ વધતા રહીશું. તો આ સાથે સાથે ફર્સ્ટ જે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો એમાં તમને ખ્યાલ આવશે, અને નેક્સ્ટ લેક્ચરમાં જેમ જેમ આગળ વધતા જશે એમ એમ હાઉ ટુ ટીચ ઓર હાઉ ટુ સ્ટડી અ પર્ટિક્યુલર સબ્જેક્ટ વિથ ધી બેસ્ટ ટીચર એવર, બેસ્ટ ક્વોલિફાઈડ ટીચર. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો પાછા આપણે મળશું.